વલસાડ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા અબ્રમાં ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજતા મૃતક યુવકના પરિવારજનોએ તબીબો દ્વારા વેન્ટિલેટર અને ઓક્સિજન નહીં આપવાના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વલસાડના અબ્રમા ગામ ખાતે રહેતા એક યુવકને 10 દિવસથી તાવ આવતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને COVID-19 હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જોકે યુવક તેના પરિવારજનો સાથે વિડીયો કોલથી વાતચીત કર્યા બાદ થોડા જ સમયમાં જ તેનું મોત નિપજતા મૃતકના પરિવારજનોએ યુવકનું ઓક્સિજન હોવો છતાં પણ તેને સમયસર વેન્ટિલેટર પર રાખ્યો ન હોવાનું જણાવી ભારે હોબાળો મચાવ્યો હતો. શિવકુમાર બિપિનભાઈ પટેલ, શું ઘટના બની હતી આજે? આમાં ઘટના એવું છે કે ગયા લાસ્ટ મંગળવારે મારો ફ્રેન્ડ એડમિટ કર્યો હતો અહીંયા, તે પછી આજે 11મો દિવસ થયો છે. પર ત્યાં સુધીમાં એ લોકો ખાલી એક જ વાર ખાલી ફાધરને જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ છે, પણ પેપર જ ડિક્લેર કરવું જોઈએ એ ડિક્લેર નહીં કર્યું હતું. આરોગ્ય ખાતાને જણાવવું હતું, આરોગ્ય ખાતાવાળે ઘરે આવે હોમ ક્વોરન્ટાઇન કરવું જોઈએ, નોટિસ બોર્ડ મારવું જોઈએ, એટલીસ્ટ હોમગાર્ડ છેલ્લે બહાર એટલીસ્ટ હોવું જોઈએ કે ચૂકથી જાણ પડે કે બહારના વ્યક્તિઓ આવું તો સાવચેતી રાખવી, પણ એવું કશું કંઈ તકેદારી રાખી નહીં હતી. અને આ પૂરેપૂરી વલસાડ ગવર્મેન્ટની બેદરકારી જ છે. આમાં કલેક્ટરશ્રી પોતે એકવાર આવીને રાઉન્ડ મારવું જોઈએ કે સિવિલ હોસ્પિટલ પૂરેપૂરું એક કલેક્ટરના હાથ નીચે જોઈ તો કલેક્ટર ઓફિસમાંથી કલેક્ટર સાહેબે પોતે આવીને એકચ્યુઅલી એકવાર ચેક કરવું જોઈએ કે કેવું અહીંયા ચાલી રહ્યું છે કામકાજ. આજે ગઈકાલની સાંજની વાત છે, 9 વાગે મારા ફ્રેન્ડના પપ્પા વિનોદભાઈએ વાત કરી ઢોલભાઈ સાથે, અને પછી 11:30 વાગે ફોન આવીને કહે છે, ડૉક્ટર ફોન કરીને કહે છે કે ઢોલભાઈની સિચ્યુએશન થોડી ક્રિટિકલ છે, તમને વેન્ટિલેટર પર મૂકવું પડશે અને નળી મૂકવું પડશે. અને આજે સવારે અમે 7:30 વાગે આવ્યા અને 9:30 વાગે અંદરથી જાણ મળી કે ઢોલભાઈ હવે નથી રહ્યા. હોસ્પિટલની બેદરકારીના કારણે જે ઢોલભાઈનું મોત થયું હોય પૂરેપૂરી આમાં બેદરકારી હોસ્પિટલની જ છે. આજે સવારે કે ન્યુમોનિયા છે, હવે ન્યુમોનિયાની ટ્રીટમેન્ટ તો ન્યુમોનિયાની તો એક વેક્સિન બી છે, તેમની માટે દવા મળવી જોઈએ. મારું નામ વિનોદભાઈ બાબુભાઈ પટેલ. શું થયું? ઢોલભાઈને એડમિટ કરેલા હતા આજે 10-11મો દિવસ. આજે સાંજ સુધી મારી સાથે વાતચીત કરી મોબાઈલ વિડીયો કોલ પર સાંજ સુધી વાત કરી 9 વાગ્યા સુધી. તબિયત સારી છે બતાવ્યા કર્યું, છોકરાએ બી સારું રિકવરી છે, સારી રિકવરી છે બતાવી. પછી આજે શું થયું? પછી આજે સમાચારમાં એ લખેલી બોડી થઈ ગઈ. તમને વેન્ટિલેટર ઉપર મૂકવાની જરૂર પડેલી એવું કઈ કીધું? હા, વેન્ટિલેટર ને કીધેલો, 11:30 ફોન કરેલો કે તમને ઢોલભાઈના પપ્પા છે કે? મેં કહ્યું હા. તો એક નળી મૂકવાની છે તો તે નળી મૂકી. પછી સવારે બીજા થ્રુથી સાંભળવામાં આવ્યું કે પછી વેન્ટિલેટર પર મૂકી દીધા.